નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞકુંજ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટેટટાટ પાસ ઉમેદવાર બન્યા શું આરોપી. પોલીસ માર્ગ ઉપર ઘસડ્યા ટેટટાટ પાસ ઉમેદવારોને. મિત્રો, આવું ગુજરાતમાં થઈ શકે? તમે કાલના જે 18 જાન્યુઆરી મિત્રો કાલ આંદોલન કરવામાં આવ્યું છે, જો તમે આવ્યા હશે તો તમને દ્રશ્ય જોવા મળી જશે કેવું જે કેવું કર પોલીસ દ્વારા કેવું વર્તન કરવામાં આવ્યું છે ટેટટાટ પાસ ઉમેદવારો સાથે. સાથે સાથે મિત્રો વોટ્સઅપ બંને લિંક ડિસ્ક્રિપ્શન જોઈન થઈ જજો, તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકોની કામી ભરતી માંગ સાથે આવેલા ટેટટાટ પાસ ઉમેદવારોની પોલીસ વચ્ચે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. મિત્રો, જોરદાર ઘર્ષણ થયું હતું. ઉમેદવારોને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવે પોલીસની ટીંગાટોળી કરી ડિટેન કરી નાખ્યા હતા. મિત્રો, જે પણ આવે, કોઈ પણ આવે, કોઈ પણ તમને ચેકિંગ કરવામાં આવે, શા માટે આવ્યા, શું કરવા આવ્યા, બધા પ્રશ્નો મિત્રો પૂછતા હતા. જે પોલીસ તમે જોઈ શકો છો મિત્રો, જ્યાં દ્રશ્ય જોઈને આજની દીકરી, એટલે તમે જોઈ શકો છો આ ગુજરાતમાં એવું કહેવાય છે દીકરીને લક્ષ્મી કહી શકાય છે, પણ જોઈ શકો છો તમે આજે દીકરીની શું હાલત છે. તમે ટેટટાટ પાસ ઉમેરો પોતાની જે કાયમી શિક્ષક ભરતી કરવા ગઈ હતી તે તેમાં જોઈ શકો છો. મેં કુલતાભર વર્તન જે ભાજપ સરકારમાં જે થઈ જઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો. આ દ્રશ્ય જોઈને આપણે જે કંપ ઉભૂસતા એવી પરિસ્થિતિ જોવા મળી છે. જોઈ શકો છો આજે ટેટટાટ પાસ ઉમેદવારો જે છે તે કામી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી હતી, પણ પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવી હતી, તેને ડિટેન કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આવું વર્તન કરવામાં આવ્યું છતાં પણ હજુ કોઈ પણ જે ટ્વીટ કરી, કોઈ પણ જે શિક્ષણ મંત્રી હોય કે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે ગુજરાતના જે બેટા તરીકે ઓળખવામાં આવે, છતાં પણ તેમને હજુ કોઈ બીજું નાની છોકરી જે તમે જોઈ શકો છો જે રાજ્યસભામાં છે, જેમાં ચૂંટણી ચાલે તેમાં પ્રચારમાં એક નાની છોકરી, તેમના જે નાની છોકરી તેમને હાથે જે તેમનો ફોટો લઈને આવે તે ફોટો દેખાઈ ગયો, પરંતુ અહીંયા જે ટેટટાટ પાસ ઉમેદવાર જે છોકરીઓને ઘસડાય છે, છતાં પણ તેમને અહીંયા આ વિડીયો દેખાતો નથી, તેમને આજે આંદોલન દેખાતો નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે નોકરી ન્યાય માગી સાથે ઉમેદવાર દોડવા મારે અને મહિલાઓને ઘસડે, તમે જોઈ શકો છો સરકારે અગાઉ જાહેરાત કરી હતી, છતાં 27 કાયમી જગ્યા ન ભરાય તેના કારણે જે ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી કરવા માટે આંદોલન કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો મિત્રો, આ હતી ગુજરાતની સ્થિતિ શિક્ષણનું, આજ આવું થઈ શકે છે. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.